हेलो विद्यार्थियों, सुवासिनी विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आपनुं स्वागत छे। अंग्रेजी ग्रामर में जे छे आपणे 9 થી 12 ग्रामर नो अभ्यास करी रह्या छे। एमां आपणे अलग अलग जे छे घणा बधा पद नो अभ्यास करी चुक्या छे। हवे आपणे आजे 9 थी ग्रामर नो पद नो अभ्यास करी रह्या छे। आ पद जे छे लगभग तो 9 થી 12 એટલે કે તમારે બધાને જે છે અભ્યાસમાં આવી ગયું છે એવો પદ જે છે આપણે જોવાનું। આ પોઈન્ટ વિશે જોઈએ તો તમને ખ્યાલ હશે કે જે 9માં આવ્યા છે તે વિદ્યાર્થી કે 8માં જે આ પોઈન્ટ આવે છે 9માં તો આવે છે 10માં અને 11માં જે આ પોઈન્ટ આવે છે એટલે કે લગભગ તો બધા તમે જે છે આ પોઈન્ટ થી પરિચિત છો કે આ પોઈન્ટમાં શું આવે શું કહેવા માંગે છે તમે જે છે આ પોઈન્ટ કેમ કે પેપરમાં જોયેલો હશે તો જોઈએ પોઈન્ટનું ટાઇટલ છે ક્વેશ્ચન ટેસ્ટ અને પાર્ટ 1
am, is, are, was, were, shall, will, आवदा जैसे have, has, had अब अलग अलग संदर्भ तो मैं बेस में आया हूँ तो आप अगर संदर्भ जैसे ये बताने सुन के वैसे सहायक पद क्रिया पद के वैसे एनी वैसे विडो शब्द आपने आप वैसे सर्वनाम तो सर्वनाम बोलने के बाद सर्वनाम मतलब आपने क्या वैसे ये नाम ना बदले जे संदर्भ आप उपयोग करते हैं जैसे सर्वनाम के बाद जैसे कि कोई चौकदार नाम आप हुए तो नाम को आपने कितनी बार उल्लेख कर चुके हैं एक बार मैं बस गलत होती जैसे कि नाम का उल्लेख नहीं करते हैं जैसे कि आपने कहा शुभी अथवा ही ये भी देते हैं शुभी ये भी देते हैं चौकदार की बात हो तो क्या आपने सी लक्ष्य हुए वस्तु की बात हो तो बाकी की बात हो तो सो लक्ष्य की અને બહુવચન આપણે આપેલું એટલે કે એકથી વધારે આપણને નામ આપેલા હોય કે વસ્તુ આપેલી હોય ત્યારે જેસે આપણે શેનો ઉપયોગ કરીશું ધ્યેયનો ઉપયોગ કરીશું તો આ સર્વનામ વિશેની વાત છે ઓકે તો ક્વેશ્ચન દેખેલા શબ્દોમાં આપણે લો છે બે શબ્દો એમાં પહેલો શબ્દ કયો સહાયક ક્રિયાપદ અને બીજો સર્વનામ સહાયક ક્રિયાપદમાં કોણ કોણ આવશે તો કોબી ના તો આવી જાય બધા ટેન્સના અને એની પછી સર્વનામ એટલે શું હી સી ઈટ અને ધે આટલા શબ્દો આવશે હવે એની પછી જોઈએ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કેમ કે આપણે જોયું ને કે સહાયક પદ ક્રિયાપદ અને સર્વનામ આ બે શબ્દોથી જે છે ક્વેશ્ચન ટેગ બનેલું છે તો આ ક્વેશ્ચન ટેગ બે શબ્દોથી બનેલો છે તો એમાં કયા બે શબ્દ હોઈ શકે તો અહીંયા જોઈએ તો જો અહીંયા આપણને આપ્યું છે આઈ એમ સ્ટુડન્ટ વાત એવું આપણને આપ્યું છે આઈ એમ સ્ટુડન્ટ અને આટલો આપણે જવાબ આપવાનો છે જો અહીંયા જે આપણને આપેલું છે એ આપણે જવાબ આપવાનો પ્રશ્ન આપણને આટલો આપેલો હોય આટલું વાક્ય આપેલું હોય પછી અહીંયા અર્થ બધા હોય અને અર્થ બધા પછી ખાલી જગ્યા આપેલી હોય અને પછી પ્રશ્ન ચિહ્ન આપેલો હોય કેમ તો ક્વેશ્ચન ટેગ એટલે શું થાય ટૂંકો પ્રશ્ન વાક્યના અંદર ટૂંકો પ્રશ્ન પૂછવાનો હોય એટલે પ્રશ્ન ચિહ્ન આવશે ઓકે પ્રથમ છે હવે એની પછી જોઈએ આઈ કેમ સ્ટુડન્ટ આઈ કેમ સ્ટુડન્ટ એટલે હું વિદ્યાર્થી છું પછી આપણે કે સાચું ને ખરું ને અહીંયા આગળ થઈ ગયું છે જો અહીંયા એમ આપ્યું છે ને આ એમ જે છે એ શું છે આ જે છે એ ટુમી નો રૂપ છે શું કહેવાય ટુમી આ ટુમી નો રૂપ આપણને આપેલું છે તો ત્યાં આ વાક્ય જો હકાર આપેલું હોય તો ક્વેશ્ચન ટેગ છે ને નકાર કરે છે એટલે આ બીજી વસ્તુ જે જોઈ તો તમને વાક્ય જો હકાર હોય તો ક્વેશ્ચન ટેગ કેવું બનશે નકાર કરે છે વાક્ય આપણને આપેલું હકાર હશે તો ક્વેશ્ચન ટેગ કેવું બનશે નકાર કરશે અને વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર કરશે એ આપણે જોવાનું છે અહીં નીચે આપેલું છે ઓકે પહેલા સંબંધ થઈ ગયો તો અહીંયા એમ હતું તો એમનું શું થઈ જાય આગળ આ કઈ રીતે થયું કે આપણે જોવાનું છે તો ખાલી એક્ઝામ્પલ છે એમાં સહાયક ક્રિયા પદ કયું છે અને સર્વનામ કયું છે તે સમજાવવા માટે એક એક્ઝામ્પલ મૂક્યું છે એટલે અહીંયા તમે જો આદમ આપણને આપેલું છે શું છે સહાયક ક્રિયા પદ છે અને આય આપણને આપ્યું છે શું છે સર્વનામ જો અહીંયા આય આપ્યું છે તો આય મૂકવાનું અહીંયા ચોકડા નામ આપ્યું હોય તો ઈ મૂકવાનું ચોકડે નામ આપ્યું હોય તો સી મૂકવાનું કોઈ વસ્તુ કે પ્રાણી નામ આપ્યું હોય તો ઈ મૂકવાનું અને કોઈ બહુવચન આપણને આપ્યું હોય તો તે મૂકવાનું અને કોઈ નામ આપેલું હોય તો તે મુજબ આપણે જોયું હી સી મૂકવાનું છે ઓકે આ રીતે આપણે આગળ વધવાનું છે હવે જોઈએ આપણે કે આ પોઈન્ટ મેં તમને કીધું ને કે જો કોઈ વાક્ય આપણને હકાર આપેલું હોય વાક્યમાં ટુ બી નું રૂપ આપેલું હોય ને ત્યારે આપણે સહાયક તરીકે જે છે ટુ બી ના રૂપનો
આપણને હકાર આપેલું હોય છે તો ક્વેશ્ચન ટેન્સ કેવું બનશે? નકાર બનશે. અને વાક્ય નકાર આપેલું હોય તો ક્વેશ્ચન ટેન્સ કેવું બનશે? આકાર બનશે. બંને રીતે ચેન્જ થશે. અહીંયા જોઈએ, પહેલા આપણને એમ આપેલું છે, એમ આપેલું છે તો એમ નું શું થઈ જાય છે? આદરણ. જો આ આખું આદરણ લખેલું છે ને એનો અર્થ એવો થાય આગમન, પણ મન થઈ જશે ને આ રીતે ટૂંકમાં લખવાનું છે. અહીંયા આખું નથી લખવાનું. જેમ કે અહીંયા જોઈએ તો ઈઝ ઈઝ આપણને આપ્યું છે તો ઈઝ ની સામે શું આવશે? ઈઝન. તે આખું આપણે જે છે લખવાનું નથી, ઈઝ નોટ એવું નથી લખવાનું. ઈઝન એટલે ઈઝ નોટ જ કહેવા માંગે છે, પણ ટૂંકમાં લખવાનું છે. ઓકે, વોઝ આપણને આપેલું હોય તો શું આવશે? વોઝન. વિલ આપણને આપેલું તો વિલ નું શું થઈ જાય છે? વોન્ટ. આ બધા યાદ રાખવાના છે. વેર આપણને આપેલું છે તો વેર નું વેરન. એની પછી જો આપણને હેઝ આપેલું છે તો હેઝ નું હેઝન. હેઝ આપણને આપેલું છે તો હેઝ નું શું થશે? હેઝન. એની પછી જો હેવ આપણને આપેલું છે તો હેવ નું શું થશે? હેવન. હેવ આપેલું છે તો હેવ નું શું થશે? હેવન. એની પછી જો કેન આપેલું છે તો કેન નું શું થશે? કાન. કેન આપણને આપેલું છે તો કેન નું શું થશે? કાન. ઓકે, આખું આ લિસ્ટ છે. આ બધાને જોડે તો બે એવા છે જેમાં ચેન્જ અલગ થાય છે. કઈ રીતે? તો અહીંયા તમે જો આ એમ આપણને આપેલું છે ને તો આ એમ નું શું થયું? આ રહ્યું. અહીંયા ઈઝ હતું તો પાછું નોટ રહ્યું, વોઝ હતું તો પાછું નોટ રહ્યું, વિલ હતું તો આ વિલ એ અલગ છે, વિલ નું વન. બાકી વેર હતું તો પાછું નોટ રહ્યું, હેઝ હતું તો હેઝ માં પાછું નોટ રહ્યું, હેવ હતું તો હેવ માં તે પાછું નોટ રહ્યું, કેન હતું તો પાછું તે માં નોટ રહ્યું. આ બે તમારા જે છે યાદ રાખવાના છે. બાકી બધા તમને તમને યાદ રહી છે. આ બે યાદ રાખે એમ હોય તો એનું શું થશે? આદરણ થશે. અને વિલ આપણને આપેલું હોય તો વિલ નું શું થશે? વોન્ટ થશે. ઓકે, હવે અહીંયા એક એક્ઝામ્પલ મેં મૂક્યું છે. ધ પોસ્ટમેન હેઝ કમ. પોસ્ટમેન હેઝ કમ. તો અહીંયા જો વાક્ય પહેલાં કેવું આપ્યું છે? હકાર વાક્ય આપેલું છે. આ જોવાનું પહેલાં ક્વેશ્ચન ટેકનું વાક્ય તમારા સામે આવે તો જોવાનું વાક્ય હકાર છે કે નકાર છે. આપેલું વાક્ય કેવું છે? હકાર છે. અને વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેક કેવું બનશે? નકાર. ઓકે, તમે સાચા છો. તો અહીંયા વાક્ય હકાર આપ્યું છે એટલે ક્વેશ્ચન ટેક કેવું બનશે? નકાર બનશે. એટલે કે અહીંયા આપણે નકાર જવાબ લખવાનો થાય. એટલે અહીંયા ખૂબી નું આપણને શું આપ્યું છે? જોવાનું હેઝ આપ્યું છે ને. તો અહીંયા લિસ્ટમાં છે હા હેઝ હોય તો હેઝ નું શું થઈ જાય? હેઝ આપ્યું. એટલે અહીંયા શું લખ્યું? પેલા આપણે હેઝ આપ્યું. અને અહીંયા કોની વાત છે? ધ પોસ્ટમેન. પોસ્ટમેન ની વાત છે. તો એ કેમ આવે? ભીમ આવે ને પોસ્ટમેન. જો છોકરાનું નામ હોય તો આપણે શું લખે? ભી લખે. એવી રીતે અહીંયા પોસ્ટમેન છે અને અહીંયા શું આવશે? ભી આવશે. હેઝન ભી. શું આવશે? હેઝન ભી. ઓકે, આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો આપણે જે જોયું ફટાફટ એક વાર રિવિઝન કરી દઉં છું, પછી આપણે અહીંયા લેક્ચર પર જઈશું. જોઈએ ક્વેશ્ચન ટેક એટલે શું થાય. તો વાક્યના અંતે જે ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે તે ક્વેશ્ચન ટેક એટલે શું થાય? અનુપ્રશ્ન કે ટૂંક પ્રશ્ન. ક્વેશ્ચન ટેક જે છે એ એનો ગુજરાતી અર્થ શું થશે? સાચું ને, તમને બરાબર ને, આવો અર્થ થશે. એની પછી જે જોઈએ તો ક્વેશ્ચન ટેક કેટલા શબ્દોમાં બનેલો છે? બે. એક સહાયક ક્રિયાપદ અને બીજો કયો આવશે? સર્વનામ. એમાં આપણે જોયું કે અહીંયા આવી રીતે આપણે આપેલું હોય આ જે પેલો શબ્દ આપણને આપ્યો હોય એને શું કહેવાય? સહાયક ક્રિયાપદ. અને જે બીજો શબ્દ આપ્યો હોય એને શું કહેવાય? સર્વનામ. એમાં જોયું કે જો આપેલ વાક્ય હકાર હશે તો ક્વેશ્ચન ટેક કેવું બનશે? નકાર બનશે. અને આપેલ વાક્ય નકાર હશે તો ક્વેશ્ચન ટેક કેવું બનશે? હકાર બનશે. ઓકે, એની પછી આપણે જોયું કે જ્યારે વાક્ય માં ટુબી નું રૂપ આપેલું હોય તો ટુબી ના રૂપ નો ઉપયોગ કર્યો સહાય કરે તરીકે. એની પછી જોઈએ તો અહીં આપણે એમ જોયું કે એમ આપણને આપ્યું છે તો એનું શું થશે? આધાર થશે. ઇઝ નું ઇઝન થશે. પછી વોઝ નું વોઝન, વિલ નું વોન્ટ. આ બે ક્રિયા લખવાના. એમ ને વિલ, વેર નું વેરન, એઝ નું એઝન, એમ નું હેવન, કેન નું કાન. ઓકે, આ રીતે આપણે જોયું. બાકી વિશે એનું છે પાર્ટ વન અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ વખત છે ને પાર્ટ ટુ માં આપણે એવું જોવાનું છે કે આ બધામાં જે છે ને તમે જુઓ તો આપણે ટુબી ના રૂપ આપેલા હતા. હવે ટુબી ના રૂપ આપેલ ન હોય ત્યારે ખરેખર કઈ રીતે આપણે ક્વેશ્ચન ટેગમાં જવાબ લખવું તે આપણે સેનેટ લેક્ચરમાં જોઈશું.